સબસ્ક્રાઇબ કરો આ ચેનલ ને. તો પછી હવે જેટ કહી દઉં ને કે હું તમને ગમું છું ને તમે મને પોતાની માની લીધી છે. હા નંદિની, મારા હૈયાના હેત તમારી રાહ જોઈ રહ્યા છે. તમે તો રહ્યા સુરના આરાધક, લાખો હૈયા ડોલાવનારા. તમને તો ડગલે ને પગલે ચાહનારા મળી જાય છે. ક્યાંક એની ભાવનાઓમાં મારા પ્રત્યેની લાગણી ઓછી તો નહીં થઈ જાય ને? અરે, પ્રેમ અને પસંદગી તો આપોઆપ થઈ જતા હોય છે અને એમાં જીવતર આખાના શમણા જોડાઈ જતા હોય છે. તો રાકેશ, મને કોલ આપો. તમારી બાહોમાંથી મને ક્યારે થરછોડશો નહીં. મારા ખોળિયામાં જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી તારો સાથ નહીં છૂટે નંદિની. બસ રાકેશ, આપણને કોઈ અલગ નહીં કરી શકે. સારું, હવે હું જાઉં છું, મોડું થાય છે. જાય છે તો ખરી મારી વાલી, પણ એ તો કહેતી જા કે ફરી ક્યાં અને ક્યારે મળીશું. મળ્યા વગર કેમ રહેવા છે, કારણ કે હું તમારું દલુડ લઈને જાઉં છું ને મારું દલુડ દઈને જાઉં છું. આ વખતે હું તમારા ગામમાં આવી તો હવે તમારે મને મળવા મારા ગામમાં આવવું પડશે ને. આમ પણ તમારે નાગજમુખીના ઘરે તો આવવાનું હોય છે ને? એટલે નાગજીમુખીને તું કઈ રીતે ઓળખે છે? એની બેન તો મારી બેનપણી છે ને? હા તો ઠીક, મને એમ કે ચાલ જવા દે. અરે, નાગજીમુખી બહુ નાલાયક માણસ છે, મને તો એના નામથી પણ નફરત છે. રાકેશ, હવે હું જાઉં છું. હા, એક મિનિટ. એ વખતે આ ગિટાર તને મળ્યું હતું, પણ આજે હું આપણા પ્રેમના સંભાળના રૂપે તને આપું છું. એ રાકેશ, શું કર્યું છે ભાયા? કેમ રાજદીપ, હું મારી પ્રિયતમાને સંભાળણું આપું છું તો એમાં ખોટું શું કરું છું? કોણ છે આ છોકરી જેને તું તારી પ્રિયતમા માની બેઠો? આનંદિની છે, મારા રુદિયાની રાણી. અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. એ જ તો ખોટું કરી રહ્યો છો તું. આ પ્રેમના માર્ગમાં આશાના કિરણો દેખાય છે, પણ એ જ માર્ગ નિરાશાના ઘોર અંધકાર તરફ જઈ રહ્યો છે. હાથે કરીને તું તારી જિંદગીને ઝેર બનાવી રહ્યો છે. બસ, કોઈના પવિત્ર પ્રેમ વિશે બોલવાનો તમને હક નથી. તમે શું જાણો પ્રેમની ભાષા? હું શું જાણું છું એમ? હું જાણું છું તમારે બંનેને જાણવું છે તો સાંભળો. એક દિવસ હું પણ પ્રેમનો પૂજારી થઈને ફરતો હતો. મારી પણ એક પ્રેમની દુનિયા હતી. રાજદીપ, હવે હું જાઉં. અરે જાવ એમ કરતા જીવ કઈ રીતે ઉપડે? રાજદીપ, તું આટલો ઘેલો થયો છે તો પછી વાજતે ગાજતે માંડવે આવીને મને લઈ જાને. તારી પાસે જ રહીશ. અરે એ તો કરીશ, પણ એટલા દિવસો તારા વગર કાઢવા કઈ રીતે? તારા વગરનો એક એક દિવસ મને એક એક વર્ષ જેવો લાગે છે. એ દિવસોની પણ મજા હોય છે. સુખ પામવું હોય ને તો દુઃખ વેઠવું પડે. તો મને દુઃખ આપવામાં તને મજા આવે છે ખરું ને? ના રાજદીપ, આવું ના બોલ. કોઈ પ્રેમિકા પોતાના પ્રેમીને આવું ના કરે.
તની દુખી જોઈને હું કયા ભાવે સુખી થાઉં? હું તો ભગવાન પાસેથી પ્રાર્થના કરું છું કે તારા પર આવતા બધા જ દુઃખ ભગવાન મારા પર વાળી દે અને તારા જીવનમાં એકલી ખુશી ખુશી ને ખુશી જ રહે. એ તો સાંભળવામાં સારું લાગે છે, પણ સાચું નથી હોતું. કેમ કાયના કીધું? સાચું કીધું એટલે ને? અરે બધી છોકરીઓના મનમાં આવું જ હોય છે. એટલે તું બધી જ છોકરીઓની સાથે મારી સરખામણી કરે છે? જા, હું તારી સાથે નહીં બોલું. અરે મજાક કરતો હતો, તું સાચું માની ગઈ? ગાંડી રે ગાંડી. હા હા, હું ગાંડી છું, પાગલ છું. પણ એક વાત યાદ રાખજે રાજદીપ, આ પાગલપણ તારા પ્રેમનું છે અને આવી મજાક ફરી ક્યારેય ના કરતો. આ તો મજાક હતી રૂપા, પણ આપણા પ્રેમની વાત મેં મારા ઘર સુધી પહોંચાડી દીધી છે. સાચું કહું છું. હા શું? રાજદીપ મારી રૂપા. હવે હું જાઉં છું. હવે ના નહીં કહેતો. સાવ એમ જ મજા નહીં આવે. હમ કંઈક સારું લાગે એવું કરતી જાને. હા તો નો જ કહેવાય ને, આવું તો યાર હારું જ લાગે ને. હું કયો છો? ઓહો, આમ હરખાતા મલકાતા ક્યાંથી આવો છો રૂપારાણી? એ કારણ મોઢું સંભાળીને વાત કર, હું તારી રાણી નથી. ઓ તો પછી કોની છો? જેની હોઉં તેની. તને શું કામ કહું? તું નહીં કહે તો મને નહીં ખબર પડે એમ. કરણ નામ છે મારું. મારા ગામની કોયલો કોના માળામાં જઈને બેસે છે ને તેની બધી જ મને ખબર છે. ગામની જુવાન છોકરીઓનું ધ્યાન રાખવા સિવાય તારી પાસે કામ પણ બીજું શું છે? એ રૂપા, બધાનું નહીં, ખાલી છે ને તારું ધ્યાન રાખું છું, તારું. કારણ કે તારું છે ને મને થોડું દાજે છે. તું ઓલા ઢોલકીના તાલે ગાનારની પાછળ પાગલ છે ને, એનો મને વાંધો છે. અરે એ તને શું સુખી રાખવાનો હતો? મારી સામે જો, જુવાન છું, રૂપાળો છું અને એક ના એક પૈસાદાર ભાઈનો લાડકવાયો ભાઈ છું. માની જઈશ ને તો સુખ સાહેબીમાં આળોટીશ, સુખ સાહેબીમાં. રેવા દે રેવા દે, ખોટી મહેનત કરમાં. તારી સાથે અહીં ઉભેલી તારા જીજાજી મને જોઈ જશે ને તો તારું તો આવી જ બન્યું. મને પણ થોડી પ્રસાદી મળશે. એના કરતા મારા માર્ગમાંથી હટી જાઓ કરણ ભાઈ. એ નાદાન છોકરી, એ ભાઈ બહેનના સંબંધ મારે નથી બાંધવા. ચાલ બેસ જીપમાં. રેવા દો ને કરણ ભાઈ, હું ચાલીને મારા ઘરે જતી રહીશ. એ તારા ઘરે નહીં, મારા ફામે લઈ જાઉં છું. ચાલ બેસ જીપમાં. છોડ મને, છોડ મને. બેસ કરણ, છોડી દે નહીં તો સારું નહીં થાય. રૂપા ઉભી રહે, રૂપા. રાજદીપ
શુકરમાં મારે છે મારા ભાઈને. તમારા ભાઈએ મારી આબરૂ લૂંટવાનો પ્રયાસ કર્યો. શું આજ તારા કારણે મારી આબરૂ ધૂળમાં મળી ગઈ હોત? આવા કામો દિવસે ન થાય. નાલાયક નહીં તો આને તો બરાબર રહેવા દો. મુખી, આમાં મેં એને ઘણો માર્યો છે. સારું કર્યું તે એને માર્યો. એ રૂપાની માફી માંગ. રૂપા, મને માફ કર દે. બહુ સારું કર્યું ભાઈ, આજ તે મારું કામ હળવું કરી. સમજાતું નથી કે તારા વખાણ કઈ રીતે કર્યું હે. ચલે નાલાયક, બેસ અંદર. મને સમજાતું નથી રૂપા રાણી, કે આ એકાંતમાં તમારી સાથે હું શું કરું. છેઠો રેજો તું પણ. જય હિન્દ. એસીપી, તમને અહીંયા કેમ બોલાવવામાં આવ્યા છે ખબર છે? જો જો સમાચાર પત્રો, દરેકમાં અમારી સરકાર સામે આંગળીઓ ચીંધવામાં આવી રહી છે. બોમ્બ બ્લાસ્ટના સૂત્રધાર તો હજી પકડાયા નથી. ત્યાં આરતી નામની છોકરીનો નવો વિવાદ. અરે ઓપોઝિશન વાળા તો આવી તકો શોધતા જ હોય છે. સર, અમારું આખું પોલીસ ડિપાર્ટમેન્ટ પ્રયત્નો કરી રહ્યું છે. એક મિનિટ. સરકાર તમને પ્રયત્નો માટે પગાર નથી આપતી, પરિણામ જોઈએ. આરતીનો કેસ ઇન્સ્પેક્ટર એસકે રાઠોડને સોંપી દેવામાં આવ્યો છે. તમે તો જાણો જ છો કે એસકે રાઠોડ ખૂબ જ દિલેર અને બહાદુર ઇન્સ્પેક્ટર છે. લે આવ્યો. તાવડે, જાડેજા, આ સરકારી મહેમાનોની બરાબર ખાતરી કરો. જ્યાં સુધી મોઢું ના ખોલે ત્યાં સુધી અમને તોડતા રહો. સાહેબ, અમને જણાવો તો ખરી, અમારો ગુનો શું છે? જુઓ આ ફોટો આરતીનો છે. 1.5 મહિનાથી આ લાપતા છે. અને જ્યારથી આ લાપતા છે ને, ત્યારથી તમે ચારે પણ આ શહેરમાંથી લાપતા છો. હજુ બી કહું છું, સાચું બોલી દો, નહીં તો આખી જિંદગી જેલમાં કાઢવી પડશે.
સાહેબ, આરતીને તો અમે ઓળખતા પણ નથી અને એના લાપતા થવામાં અમારો કોઈ હાથ નથી. અમે તો અમારી અંડરવર્લ્ડની દુશ્મનીના કારણે આ શહેરથી 1.5 મહિનો દૂર હતા સાહેબ. તાવડે, હા પ્રેમથી નહીં માને, જ્યાં સુધી એ મોઢું ના ખોલે ત્યાં સુધી એને તોડતા રહો. ચલો ચલો ઘર ઘર રમીએ, ચાલો બહુ મજા આવશે. પૂજા, લે આ માટલું અને પાણી ભરી આવ, હું જમવાનું બનાવીશ. હવે ગટ્ટુ પૈસા કમાવા જશે. ચાલ ચાલ ગટ્ટુ, આપણે પૈસા કમાવા જઈએ. મને તો ભૂખ લાગે છે યાર. ગટ્ટુ પૈસા કમાવીને આવે ને ત્યારે તું એને જમવાનું જમાડી દેજે. હું નહીં જમાડું, હું શું કામ જમાડું? કેમ કે એ તારો ઘરવાળો છે. આવો ચાડીઓ કાડીઓ મારો ઘરવાળો. ચાચા, તું બનાવે ને તારો ઘરવાળો, હું નહીં બનાવે ને મારો ઘરવાળો. મારે નથી રમવું, આપણે કંઈક બીજું રમીએ. ચાલો ચાલો આપણે દોરડા કૂદીએ. હા હા હા, ચાલો બહુ મજા આવશે. ચાલો ચાલો ચાલો, પહેલા આપણે પકાવીએ. ચાલો ખસ ખસ. કોઈ પણ ભોગે આનો હિસાબ તો પાડવો જ પડશે. છોકરીની સેવા ચાકરી કરતા કરતા હું એની તરફ આકર્ષાઈ રહ્યો છું. એનું બોલવું ચાલવું, એનું હસવું, દરેક વાત મારા મનને મોહી રહી છે. શું આને પ્રેમ કહેવાય? ના ના પ્રેમ, આ ખોટું છે. તે કોણ છે, ક્યાંથી આવી છે, કશું નથી જાણતો તું. તને તો એ પણ ખબર નથી કે એનું અતીત શું છે, શું છે એનો ભૂતકાળ. એક્સક્યુઝ મી, આ છોકરીને તમે જોઈ છે? ક્યારેક તમારી દુકાને આવી હોય? કાકા, તમે અહીંયા ના છો? આને જોઈ છે? છોકરીને નથી જોઈ સાહેબ. આને જોઈ છે? આને તમે જોઈ છે? ના સાહેબ. અરે ના. અરે તું સમજ, મને પણ લઈ જા. અહીંયા અહીંયા અહીંયા, સમજ કાકી, હું શહેર જાઉં છું, થોડું બિયારણ અને રસાયણ લાવવું છે. જો તમને વાંધો ના હોય તો આ પૂજાનું ધ્યાન રાખશો, અને સાંજ પહેલાં તો હું પાછો આવી જઈશ. વાંધો નહીં દીકરા, ભલે જઈ આવ, પણ જેમ બને તેમ વહેલો સાંજે પાછો આવજે. હા, આ થોડા રૂપિયા છે, જોવાને કોઈ વસ્તુ જોઈએ ને તો લાવી આપજો, કેમ કે આ બહુ જીદ્દી છે અને જીદે ચડશે ને તો આખું ઘર માથે કરશે એટલે. એ પ્રેમ, મને પણ તારી જોડે આવું છે, હું આવું તારા જોડે. ના પૂજા, હું કામથી જાઉં છું. અને સાંભળ, તું કાકીને હેરાન ના કરતી, શાંતિથી રમજે. હું તારા માટે શહેરમાંથી ચોકલેટ લેતો આવીશ, તો જાઓ. હા બેટા. જુઓ વડીલ, આને કસે જોઈ છે તમે? ના સર. ઓકે.
થેન્ક યુ. બેચર ભાઈ, 1 કિલો રચકા બાજરી અને ગવાર. લો આ સામાન, બીજું બોલો. બસ, બીજી તમારી દયા. એ આવજો હો ભાઈ. હા. પૂજા? અરે એ તો કાકીના ઘરે છે. હે ભગવાન, હવે શું થશે? કાકી, પૂજા દેખાતી નથી. સારું થયું દીકરા તું આવી ગયો. હું તો આ પૂજા માટે ચોકલેટ લેવા ગઈ હતી. સી ખબર પૂજા ક્યાં ચાલી ગઈ. હું 4-5 ફળિયા ફરી વરી, પણ ક્યાંય ના દેખાઈ. શું વાત કરો છો કાકી? મેં તમને કહ્યું હતું કે એનું ધ્યાન રાખજો. ખબર નહીં ક્યાં નીકળી ગઈ હશે. પૂજાને જોઈ ક્યાંય? ના ભાઈ, મેં નથી જોઈ. તમે પૂજાને જોઈ? અરે અહીંયા પ્રસાદીના ઠેકાણા નથી પ્રેમભાઈ, તમે પૂજાની ક્યાં વાત કરો છો? કેમ, શું થયું? ખોવાઈ ગઈ? અરે હા, મળે તો ઘરે લઈ આવજો. સારું. મેરા જૂતા હે જાપાની હે. પૂજા, પૂજા, પૂજા. પૂજા, હું શહેરમાં કામથી ગયો હતો અને હવે પછી તને એકલી મૂકીને હું ક્યાં રહી નહીં જઉં. બસ, ખુશ હવે? તું મારા માટે ચોકલેટ લાયો? હા, જો. મને બહુ ઊંઘ આવે છે.